ગદ્દાની પૂંછડી લાંબી 10 છે હવે આ રીતના આપણે ત્યાં પ્રશ્ન જવાબના ઉત્તર આપવાના છે ડોસાની દાઢી કેટલા ફૂટની છે તો કે ડોસાની દાઢી 1.5 ફૂટની છે પછી ડોસાની ચોટલી કેટલા ફૂટની છે તો કે ડોસાની ચોટલી 4 ફૂટની છે ત્યારબાદ ડોસો સાની ઉપર બેઠો છે ડોસો ગદ્દા પર બેઠો છે ડોસાએ માથા પર શું મૂક્યું તો કે ડોસાએ માથા ઉપર પોટલી મૂકી પછી ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે તો આપણે લખીએ કે ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે ગધાની પૂંછડી કેવી છે તો કે ગધાની પૂંછડી લાંબી 10 છે હવે ત્યારબાદ આપણે કીધું છે ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ગધો જાય છે તો હું ડાયરેક્ટ જવાબ જ અહીંયા લખું છું ખસ ખસ પછી ગધો પેલા છે ગધો જાય છે ખસ ખસ ઢસ ઢસ પછી ગધો થાય ફસ ફસ ચોટલી ઉડે ફર ફર પછી છે દાઢી ઉડે સરસર પછી પૂંછડી ધ્રુજે થર થર હવે આ રીતના આપણે ત્યાં અહીંયા જે આપેલી છે ખાલી જગ્યા ત્યાં પૂરવાની રહેશે હવે સમાચાર વાંચો અને હસો ભાઈ સમાચાર આપેલા છે આપણને નીચે તો તમારે સમાચાર વાંચતું જવાનું છે આજે અમદાવાદમાં ચોકલેટનો વરસાદ પડ્યો લોકોએ ચોકલેટની ભાજી બનાવી ઠેર ઠેર વાવી હવે કેવું હસવું આવે એવા સમાચાર છે તો આ બધા સમાચાર તમારે મોટે મોટેથી વાંચવાના છે હવે આપણે આગળ અને પછીના લેક્ચરમાં નવું છે જે ગોરીઓ વિશે એક સરસ એવી નાનકડી સ્ટોરી આપેલી છે જે આપણે આગળના લેક્ચરમાં ભણીશું થેન્ક યુ